students, welcome in the class. Topic active passive. बराबर बड़ी कहीं अच्छी नहीं है इधर आपने डे कार्ड कंप्लीट किया सातो वर्तमान कार्ड नहीं सातो कार्ड आज आपने त्रिजो कार्ड ले अने पच्चीस बोली आपने ली है ओके त्रिजो कार्ड है कंटिन्यूअस प्रेजेंट टेंस चालू वर्तमान का चालू वर्तमान काल ने के रीते पेशी में फेरवे એની આપણે આજ વાત કરીશું રાઈટ તો સૌથી પહેલા એના નિયમો જોઈશું એના પણ સેમ પાંચ નિયમો છે સેમ કોઈ પાંચ જ નિયમો એમને મત રહેશે દરેક કાળ ની અંદર માત્ર શું થશે તો કે એની અંદર જે સહાયક કાળ ક્રિયા પર જે બીજો નિયમ છે એમાં તો ફેરફાર થશે ત્રીજા બાકી પહેલો ચોથો પાંચમો આ તો બધાયમાં સરખા નિયમ આવશે तो पहला नियम आपने खबर अच्छे कारणों में कर्ता ना स्थाने मुद्दू अबेरों सादा सॉरी चालू वर्तमान का तीजो नियम जे एमा आपसे एम इज अथवा आर मुद्दू पश्चिम आपने एम इज अथवा आर जे आउट हुए कि लागू पड़त हुए कि आपने दबस त्रीजो नियम जे बीइंग अने क्रियापद नु त्रीजो रूप एटले के बी थ्री जो त्रीजा क्रियापद नु त्रीजो रूप छे दरेक कोई पण चौथो नियम कर्ता ने कर्म स्थाने અને તેની આગળ શું લખશું બાય રાઈટ ચોથો નિયમ એ સફળ છે આપણે અત્યાર સુધી લખ્યું એમાં પાંચમો નિયમ છે અન્ય શબ્દો ફેરફાર વગર લખવા ઠીક છે પાંચ નિયમ આજ પાંચ નિયમ પ્રમાણે આપણે ચાલુ વર્તમાન કાળને પેસિવ કરશું હવે એક્ઝામ્પલ જોઈએ આપણે દાખલા તરીકે હી ઇઝ ડ્રિંકિંગ કોફી ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરીએ તો જો ચાલુ વર્તમાન કાળ એટલે શું તો કે જે ક્રિયા અત્યારે ચાલુ હોય આપણે વાત કરતા હોય ત્યારે જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય અને એની અંદર હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય છે બરાબર છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હંમેશા આઈએનજી એટલા માટે લાગે કારણ કે ચાલુ ક્રિયા દર્શાવે છે ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી લાગે છે ઓકે બીજું આપણે કહીએ તો જો આમાં એની સાથે છે ને બરાબર હવે ના દરેક કાળ એના બે જ કાળ એવા હતા કે જેની અંદર સહાયક ક્રિયાપદ આપેલા નથી હોતા એટલે કે એની સાથે હોસ કરે છે જે આપણે સહાયક ક્રિયાપદ તરીકે લખ્યા એ એ પ્રશ્ન એક્ટિવ વાક્ય છે એમાં નથી આવ્યા ને આપણે લખવાનું છે હવે આપણે જેટલા કાળ ભણશું એ બધાની અંદર આ જે છે ને સહાયક ક્રિયાપદ એ આપેલા રહેશે એ ઇઝ આપ બધાય કાળમાં આવી પાસ એટલે હવે તમારા બીજો નિયમ છે ને કર્મ ઉપર આધાર રાખે છે
કરી ચાલુ વર્તમાન કાળ ઓળખાશે કે રીતના તો કે એની અંદર n is r a q હશે અને પ્લસ I g વાળો રૂપ આપ્યો હોય એટલે સમજી લેવાનું કે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે બરાબર છે હવે આગળ આપણે ડિસ્કસ કરીએ તો પહેલું શું કામ કરશે કર્મને કર્તાના સ્થાનનું કર્મ શું જો આ ક્રિયા પછી આ જીવ એના પછી કોઈ કર્મ હોય કોફી કર્મ બરાબર છે
બરાબર અને પાંચમો નિયમ અન્ય શબ્દો ફેરફાર વર્ણનમાં ઓકે હવે એક ઇન્ક્વાયરી એ કે એની પણ વાત કરું સાથે સાથે કે અન્ય શબ્દો દાખલા તરીકે નામ છે બરાબર એ અન્ય શબ્દ છે મેં તમને કીધું કે અન્ય શબ્દ છે લે લો તો એવી પણ ઇન્ક્વાયરી કે ભાઈ અન્ય શબ્દ અહીંયા નથી તો આ વાક્ય આમ લખું બાકી જુઓ
પ્રોસેસ એટલે જોઈ શકો કે સેમ જ બધા વાક્યની અંદર આપણે એક જ પ્રોસેસને ફોલો કરવાનો છે. ભાઈ કર્મને આગળ લઈ આવો, કર્તાની પાછળ લઈ આવો, ક્રિયાપદ બીજ રૂપ લખો. પ્રોસેસ છે એ બદલતી નથી, એક જ પ્રોસેસની અંદર આપણે કામ કરીએ છીએ, એટલે એ પ્રોસેસ તમારે ચેન્જ થશે નહીં. સમજાય છે બરાબર? તો ત્રીજો કામ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે સાદા ભૂતકાળની આપણે લાસ્ટ વાત કરી હતી એના થોડા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, થોડી પ્રેક્ટિસ લઈ લઈએ, બરાબર છે? અને પછી વધારાની પ્રેક્ટિસ છે, જુઓ તમને હું પીડીએફ છે એ આની પહેલાં પણ લેક્ચરમાં પણ મોકલી દીધી, બરાબર છે? અને હજી પણ તમને મોકલતો રહીશ. તમારે ઘરે ખાસ વધારાની પ્રેક્ટિસ કરવાની છે, ઓકે? તો થોડાક હજી આપણે સાચું ભૂતકાળ બીજો નિયમ સાતો વર્તમાન કાળ છે એનિઝર, તો ઇઝ
સેમેસ્ટર ની અંદર આપણે અલગ એના પછીનો જે કાળ છે એની વાત કરીશું. ઓકે, તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઇન ધ ગુડ બાય એન્ડ